हेलो दोस्तों, नमस्कार। हेल्थ एजुकेशन यूट्यूब चैनल में स्वागत है आपनो। शिक्षक मित्रों तेमज विद्यार्थी मित्रों माटे आ वीडियो नी अंदर आपणे खूब ज एक अगत्यनी वात करवाना छे। ए पहला जो आ चैनल नी अंदर नवा हो अने वीडियो जोया पछी तमने पसंद आवे तो तमारा मित्रों साथे आ वीडियो ने शेर करो अने चैनल नी अंदर नवा हो तो चैनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। तो विद्यार्थी मित्रों आजना वीडियो में आपणे वात करीशुं कि आपणे સ્કૂલની અંદર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે પીએસસી, એનએમએમએસ અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ આપણે આપવાની થાય છે। તો એક એવી જ એપ્લિકેશન છે જેના વિશે આપણે આગળ પણ ચર્ચા કરી હતી અને એનો પણ એક વિડીયો બનાવ્યો હતો। તો એ જ એપ્લિકેશન વિશે આપણે વાત કરીશું કે જેની અંદર પીએસસીની એક્ઝામ વિશે, નવોદયની એક્ઝામ વિશે અને સ્પર્ધાત્મક બીજી જે મિત્રો છે એનએમએમએસની એક્ઝામ એના વિશે ખૂબ જ સુંદર કસોટી અને શોર્ટ વિડિયો છે એ મૂકેલા હોય છે જેના માધ્યમ દ્વારા આપણા વિદ્યાર્થીઓ અને બાળકો ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકે છે। તો મિત્રો વાત કરીએ આપણે અહીંયા શિક્ષણ સાગર એપ્લિકેશન વિશે। તો મિત્રો આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લીધી જ છે, ઘણા બધા શિક્ષક મિત્રોના મોબાઈલમાં એપ્લિકેશન હોય જ છે। જે શિક્ષક મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, કારણ કે ઘણી બધી ઉપયોગી જ છે। સાથે સાથે તમારા વર્ગમાં જે પણ વિદ્યાર્થીઓ છે જે એનએમએમએસ, પીએસસી અને નવોદયની પરીક્ષા સાથે સંકળાયેલા છે તે બાળકના મોબાઈલની અંદર તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આપો જેથી એમને પણ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા મિત્રો તમે જ્યારે આ એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે અહીંયા તમને સૌથી વચ્ચેના ભાગમાં પીએસસી, એનએમએમએસ અને જવાદાર નવોદય પરીક્ષાની તૈયારી માટે અહીં ક્લિક કરો તેવો જોવા મળે છે। તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ તમારા આ પરીક્ષાની તૈયારી કરે છે તેના મોબાઈલની અંદર તમે આ એપ્લિકેશન એક વખત ડાઉનલોડ કરી આપો અથવા તેના વાલીને આ એપ્લિકેશન સજેસ્ટ કરો। તો અહીંયા મિત્રો તમે જ્યારે તમે એને અહીંયા ક્લિક કરશો તો તમે જોશો કે અહીંયા લખેલું છે કે શિષ્યવૃત્તિની પરીક્ષા ઓનલાઈન ક્વિઝ, એટલે કે તમે અહીંયા જુદી જુદી ક્વિઝ આપી શકો છો અને એના વિડીયો દ્વારા તમે એની સારી એવી તૈયારી કરી શકો છો। દાખલા તરીકે અત્યારે હાલ આપણે 1-8 ધોરણની અંદર 3 પરીક્ષાઓ આવે છે। અહીંયા પ્રથમ છે મિત્રો પીએસસીની પરીક્ષા જે ધોરણ 6 માટે છે, એનએમએમએસની એક્ઝામ જે ધોરણ 8 માટે છે અને જવાહર નવોદયની પરીક્ષા જે ધોરણ 8 અને ધોરણ 5 માટે છે। તો અહીંયા ત્રણેય પરીક્ષાઓની તમે ખૂબ જ સારી એવી તૈયારી કરી શકો છો। જેમ કે તમારે બાળકોને પીએસસીની એક્ઝામની તૈયારી કરાવવી છે તો તમારે મિત્રો કશું જ કરવાનું નથી, ફક્ત આ એપ્લિકેશન એમના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી આપવાની છે। તો અહીંયા મિત્રો તમે પીએસસી ઉપર ક્લિક આપો છો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા રોજિંદા ક્વિઝો અહીંયા તમને જાણવા મળે છે। તો મિત્રો તમે અહીંયા ક્લિક આપો છો તો તમે જે પણ વાંચો છો અહીંયા તમારું નામ અંગ્રેજીમાં લખી લેવાનું છે। ત્યારબાદ અહીંયા મિત્રો ક્વિઝ આપેલી છે, એ ક્વિઝ છે મિત્રો બાળકોએ જે પણ તૈયાર કર્યું છે, સાહિત્ય વાંચ્યું છે, અંતર્ગત જ પૂછાવાની છે। તો અહીંયા મિત્રો તમે એ ક્લિક છે કરી શકો છો અને તમે આ પ્રશ્નોના જવાબ ટિક કરી શકો છો અને લાસ્ટમાં મિત્રો જ્યારે તમે ટિક કરી લો છો ત્યારે અહીંયા તમારે સબમિટ આપવાનું છે, એટલે તમે કેટલા ક્વિઝ સાચા આપ્યા મિત્રો, રાઈટ પ્રશ્નો આપ્યા તે તમને બતાવશે। આવી જ રીતના મિત્રો અહીંયા તમે એનએમએમએસની એક્ઝામની તૈયારી કરો છો તો તમે અહીંયા એનએમએમએસ માટે બે ઓપ્શન છે તે જોઈ શકો છો કે એનએમએમએસ વિડીયો। તો અહીંયા મિત્રો તમને જુદી જુદી પ્રક્રિયાઓના જુદા જુદા શોર્ટ વિડીયો આપેલા છે જેના માધ્યમ દ્વારા તમે એનએમએમએસની ખૂબ જ સારી તૈયારી કરી શકો છો। તો આ વિડીયો જોઈને મિત્રો તમે તમારી પરીક્ષાને સારી રીતે એક દિશા આપી શકો છો। અહીંયા મિત્રો તમે જુદા જુદા વિડીયો જોઈ લેશો, ત્યારબાદ મિત્રો બેક આવી જાઓ અને એનએમએમએસની જે ડેઇલી ટેસ્ટ છે એટલે કે તમે જે વિડીયો જોયા છે એ વિડીયોના આધારે મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર અને તમારું નામ લખી અને તમે જુદા જુદા ટેસ્ટ છે આપી શકો છો। આવી રીતના મિત્રો તમે ડેઇલી 4 ટેસ્ટ આપી શકો છો અને પરીક્ષાની ખૂબ જ તૈયારી કરી શકો છો। એવી જ રીતના મિત્રો તમે જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરો છો તો પણ તમે આવી રીતના ટેસ્ટ મિત્રો અહીંયા આપી શકો છો। તો મિત્રો આ એપ્લિકેશન એ ખૂબ જ હેલ્પફુલ અને ખૂબ જ ઉપયોગી છે જે બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થાય છે। આપણે એક શિક્ષક તરીકે આપણા બાળકોને આ એપ્લિકેશનનો તો ઉપયોગ કરે તે વિશે આપણે એમને માર્ગદર્શન આપીએ, એના વિદ્યાર્થીના વાલીને પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે તમારા દોસ્તો સાથે આને શેર કરી શકો છો અને જો તમે આ ચેનલની અંદર નવા હો તો નીચે આપેલ બેલ બટન ઉપર ઓલ દબાવી નેલ્સી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે તમને આવી અવનવી માહિતી મળતી રહેશે।